वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरम् दुःखार्णवोद्धारकम् वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदम् वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं चकरुणा धाम प्रशातिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान ने जय श्री हरि कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय श्री ठाकुर जी महाराज ने जय श्री सद्गुरुदेव की जय। तारीख 2 मे 2021 रविवार શ્રી મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોહેધામ પરિવારના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ। શ્રી મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને ભુજ ભણવા મોકલે છે। સ્વામી નિત્ય પાઠ લેવા જાય છે પાઠશાળાએ, જાજા ભાગનો સમય પાઠશાળામાં જ વિતાવે છે અને એકદમ ચિત્ત દઈને ગુરુદેવને પ્રસન્ન કરવા ભણી રહ્યા છે। મધ્યાહ્ન સમય થાય ત્યારે મધુકર કહેતા ભિક્ષા લેવા જાય છે અને જે કાંઈ ભિક્ષામાં મળે એમાં પોતાનું જીવન વિતાવે છે। મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈ, ધર્મમાં જીવન જોઈને આજુબાજુ રહેતા જે દ્વેષી ભેખધારીઓ હતા એ ભેખધારીઓ સ્વામીને
હેરાન કરવા લાગ્યા, દુઃખ આપવા લાગ્યા. ખરેખર તો સાધુને દુઃખ ન હોય એવા સાધુ આપણા આ બ્રહ્માંડમાં છે, આપણે એની હારે જ રહેતા હોય પણ આપણને ખ્યાલ ના હોય. પણ આ દ્વેષી ભેખદારીની વાત છે, ધર્મનિષ્ઠ હોય એની તો વાત જ નથી. એ તો દુખવતા થકા મનમાં બીતા હોય કે રખે મારાથી કોઈ દુખાઈ જાય તો, એમનું એવું જીવન ના હોય. પરંતુ સ્વામીની રીતિ અને નીતિ ધર્મનિષ્ઠ જોઈને એમની પાસે બધાય બેસવા જતા, ભગવાનની વાતો કરતા, સાધુની રીતિ નીતિની વાતો કરતા તો ઘણા બધા ખેંચાઈ જતા સ્વામીમાં. તો દ્વેષી ભેખધારીઓ હતા એમનાથી આ ના જોવાયું અને ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યારે ઘણો ઉપદ્રવ થયો, સ્વામીને ભણાવવા ખલેલ પહોંચતી હતી અને દેવાનંદ સ્વામી સ્વામીને કે સ્વામી, આ દ્વેષી ભેખધારીઓ આપણને ખલેલ પહોંચાડે છે ભણવામાં, આપણને ધર્મ નિયમમાં ખલેલ પહોંચાડે છે. ત્યારે સ્વામી કે, હા દેવાનંદ સ્વામી, હું પણ જાણું છું કે ગુરુદેવની આજ્ઞામાં ખલેલ પહોંચે છે, ભણવામાં ખૂબ પરેશાની થાય છે, સમયે પાઠશાળાએ પહોંચાતું નથી, ધર્મમાં અડચણ પડે છે, દરવાજાઓ બંધ કરી દે છે, આપણે કલમ લઈ લઈએ છીએ, આપણે જે શાસ્ત્ર ભણતા હોય એ શાસ્ત્ર ચોરી લે છે. હું જાણું છું દેવાનંદ સ્વામી, તો તમે શું વિચાર્યું છે સ્વામી? ત્યારે દેવાનંદ સ્વામી કે સ્વામીને તમે શું વિચાર્યું છે? ત્યારે મુક્તાનંદ સ્વામી ખૂબ સરસ કહે છે, ત્યારે મુક્ત મુનિએ વિચાર્યું, થાય હરિએ જે હોય ધાર્યું. દેવાનંદ સ્વામી મહારાજની જેવી ઈચ્છા હોય, શ્રી હરિની જેવી, ઠાકોરજી મહારાજની જેવી ઈચ્છા હોય ને એવું જ થવાનું છે. ગુરુદેવ જે ધાર્યું છે ને એ જ થવાનું છે, એમાં કોઈ પણ પ્રકારનો આમ કે તેમ નથી થવાનું. દેવાનંદ સ્વામી, હા સ્વામી, તમારો આ શબ્દ સાંભળીને મને હૃદયમાં ખૂબ આનંદ થયો કે અંતે ઠાકોરજી મહારાજની અને ગુરુદેવની જે ઈચ્છા છે એમ જ થવાનું છે. પણ સ્વામી, આપણે કઈ રીતે દિવસો ગુજારીશું? અહીંયા આપણને ભિક્ષામાં આ લોકો અડચણ કરે છે, ભણવામાં અડચણ કરે છે, ધર્મ નિયમ પાળવામાં અડચણ કરે છે, આપણું કોઈ સારું દેખી નથી શકતા. આમ મોટો બહુ આપતકાળ આવ્યો છે ગુરુદેવની આજ્ઞા પાળવામાં. ત્યારે સ્વામી કે, હા દેવાનંદ સ્વામી, ગુરુદેવની આજ્ઞા પાળવામાં મન લાગે છે, આ ખૂબ અડચણો આવે છે. મેં પણ વિચાર્યું છે દેવાનંદ સ્વામી, મેં પણ વિચારી રાખ્યું છે, આ ઘણા દિવસથી આ આપતકાળ આવ્યો છે, ત્યાં પણ રહીશું. જો જાજુ અહીં થાશે કજિયો તો માહો માહી, તેથી રહેવા માટે બીજું સ્થાન નક્કી જલ્દી શોધવું નિદાન. એમ વિચાર કરીને ચિત્ત બોલ્યા દંડિત સમક્ષ ખચિત. દેવાનંદ સ્વામી, મેં પણ વિચાર્યું છે અહીં કઈ જાજુ રહેવા જેવો નથી, જો અહીં જાજુ રહેશું ને આપણે તો બહુ મોટો કજ્જો થશે, બહુ મોટો ઝઘડો થશે, આપણું આ લોકો સારું નહીં જોઈ શકે. ખેર દેવાનંદ સ્વામી, એમના હૃદયમાં ઠાકોરજી મહારાજ જેવી પ્રેરણા કરે તે, પરંતુ આ જે આપતકાળ છે એ આપતકાળમાં રહેવાય નહીં, આ આપતકાળ છે દેવાનંદ સ્વામી. હા સ્વામી, આપણને ગુરુદેવની આજ્ઞા પાળવામાં આ કસોટી થઈ રહી છે, આ આપતકાળ છે. અને વાલા મુક્તો, લોયાનું 6, અંત્યનું 24, અંત્યનું 35, પ્રથમનું 74 અને લોયાનું 10 આ
પાંચ વચનામૃતના આધારે આજે આપણે સ્વામીને સમજવાનો પ્રયત્ન કરીશું કે આપતકાળ શું છે. સ્વામીને પાઠશાળા જતા ભણવામાં, ધર્મ પાળવામાં જે દ્વેષી ભેગધારીઓ દ્વારા ઉપદ્રવ સર્જવામાં આવ્યો હતો, અને સ્વામી માટે કહેતા મુક્તાનંદ સ્વામીને દેવાનંદ સ્વામી માટે આ બહુ મોટો આપતકાળ હતો, અને એ પણ કયો આપતકાળ? મનુષ્ય સંબંધી આપતકાળ કહેવાય. કયો કહેવાય? મનુષ્ય સંબંધી. શિક્ષાપત્રી શ્લોક 119 મહારાજ કહે છે ને, દૈવ્યમ આપદી કષ્ટાયમ માનુષ્યમ વા ગદાદિષુ યથા સ્વપર રક્ષાસ્ય તથા વૃત્યમ ન ચાન્યથા. કેતા કષ્ટ દેનારી દૈવી કે મનુષ્ય સંબંધી આપત્તિમાં તથા રોગાદિક આપત્તિમાં પોતાનું અને બીજાનું રક્ષણ થાય તેમ વર્તવું, પણ બીજી રીતે વર્તવું નહીં. હવે દ્વેષી ભેગધારીઓ સ્વામીને ખૂબ હેરાન કરતા હતા, ભણવા ના દે, ધર્મમાં રહેવા ના દે, માનસિક પરેશાની કરતા હતા. તો મહારાજે આમાં ત્રણ પ્રકારની આપત્તિ બતાવી છે. કેટલા પ્રકારની? ત્રણ પ્રકારની. એક તો મહારાજ એમ કે છે, કષ્ટાયમ દૈવ્યમ આપદી. કેતા કે કષ્ટને દેનારી એવી દૈવી આપદ આવી પડે. દૈવી આપદી એટલે દુષ્કાળ પડવો, ગામ સળગી જવું, ભૂકંપ થવો, પાણી ભરાવાથી ગામ ડૂબી જવું, આ બધી કુદરતી આફતો દૈવી આપત્તિ કહેવાય. કેવી કહેવાય? દૈવી આપત્તિ. અને બીજી આપત્તિ છે મનુષ્ય સંબંધી. કહેતા મનુષ્ય સંબંધી આપત્તિ આવે ત્યારે પોતાની અને બીજાની રક્ષા થાય એવી રીતે વર્તવું. અહીંયા મનુષ્ય સંબંધી એટલે કોઈ આપણી સાથે દ્વેષ કરતું હોય, કોઈ આપણી સાથે રાગ રાખતું હોય, કોઈ આપણને કોઈ ધર્મ પાળવામાં, ભક્તિ કરવામાં કે વૈરાગ્ય રાખવામાં કોઈ અડચણ કરતું હોય, ભગવાનને માર્ગે આગળ વધવામાં કોઈ આપણને પાછો પાડતું હોય, આવી જે કોઈ ઈર્ષા વસાત આપણી સાથે કોઈ આપણને કોઈ હેરાન કરતું હોય ને, તો આપણી જેમ રક્ષા થાય અને આપણી સાથે રહેનારાની જે રીતે રક્ષા થાય એવી રીતે રહેવું જોઈએ. એટલે બીજી કઈ આપત્તિ છે? મનુષ્ય સંબંધી આપત્તિ. અને ત્રીજું છે રોગાદિક આપત્તામાં પણ પોતાને રક્ષા થાય એમ વર્તવું. પરંતુ આમાં મુક્તાનંદ સ્વામી નથી રોગાદિકની આપત્તિ, નથી દૈવ સંબંધી આપત્તિ, પરંતુ કઈ આપત્તિ છે? મનુષ્ય સંબંધી આપત્તિ. અને સહજ છે, એવું નથી કઈ કે ઈર્ષા વસાતો જ હોય, કઈ સત્તા વસાતો હોય ને, ના હોય. આપત્તિ બધી પ્રકારની, ઘણી બધી આપત્તિ હોય. મનુષ્યભ્ય આગતા માનુષી તસ્યમ રાજકુલસ્ય વૈરી દાયાદિ દાયાદિ મનુષ્ય ક્રિયતાયામ આપદી ધનહરણાદિ લક્ષણાયમ વિપતો વા સત્યામ. કેતા મનુષ્ય સંબંધી આપદા એટલે સાધારણ માણસ સંબંધી આપદાઓ નહીં, પરંતુ રાજ્ય સંબંધી હોય, ધર્મ સંબંધી હોય, ભક્તિ સંબંધી હોય, અલગ 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 પ્રકારની આપત્તિઓ, ઘણા બધા પ્રકારની આપત્તિઓ હોય છે. પરંતુ આ આપત્તિમાં પણ ગમે એટલી આપત્તિ આવે છતાં પણ એવું કયું વસ્તુ છે કે જેણે કરીને ધર્મ ન જાય? આપત્તિ આવી હોય છતાં પણ જે લક્ષ્ય છે ભણવાનું, લક્ષ્ય છે ધર્મ પાળવાનું, લક્ષ્ય છે ગુરુદેવની આજ્ઞામાં રહેવાનું, તો એ કઈ રીતે એવી સમજણ રાખીએ તો એ આપત્તિમાં એ રહી શકે? અને એવી કઈ વસ્તુ છે તે ગમે એટલી આપત્તિ આવે છતાં પણ એનામાં એ ડગે નહીં? તો લોહીના છઠ્ઠામાં મહારાજ પ્રશ્ન પૂછ્યો કે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે,
એક રાખે કરીને સર્વે ધર્મ રહે. શું કહે છે મહારાજ? મહારાજ પ્રશ્ન પૂછે છે, ધ્યાનથી સાંભળજો, કે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખે કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ આદિક સાધન છે, તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય ને સર્વે જાય અને એક રહે તો સર્વે રહે. આપતકાળ હોય તો બધું જાય, પરંતુ એક હોય ને તો પાછું બધું જ આવી જાય, એવું કયું સાધન છે? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામ પણ હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. શું કીધું શ્રીજી મહારાજે? જો ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામ પણ હોય ને તો બધા સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે જો નિશ્ચય હોય ને તો બધા સાધન આવે. હવે છે અંત્યનું 24મું વચનામૃત. શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજને પ્રશ્ન પૂછે છે, આ યાદ રાખજો, લોયાનો છઠ્ઠાની વાત કરી, ધર્મ સંબંધીમાં નિષ્કામ વ્રત અને ભગવાન સંબંધીમાં નિશ્ચય, આ લોયાનું છઠ્ઠું. હવે અંત્યનું 24મું શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે, આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપિ એમને વિશે એવું કયું લક્ષણ છે જે જેણે કરીને એમ જાણીએ છે એને આપતકાળ પડશે તો પણ એ ધર્મમાંથી નહીં ડગે? મહારાજનો પ્રશ્ન પૂછે છે, મહારાજ કે આ બધા સંતો વર્તમાનમાં રહે છે, પરંતુ એવું કયું લક્ષણ છે એનામાં કે ગમે એટલો આપતકાળ પડે ને તો ધર્મમાંથી ક્યારેય ડગે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જે જે નાના મોટા વચન તેની ઉપર નિરંતર જેની દ્રષ્ટિ રહે, પણ વચન બહાર પગ દેવો પડે તેમાં અતિ કઠણ પડે, અને તે વચનથી આગળ પગ માંડીને અધિક પણ ન વર્તે અને ઓછો પણ ન વર્તે તેને જાણીએ જે એ ધર્મમાંથી આપતકાળે પણ નહીં પડે. શું કીધું મહારાજે? આપતકાળે ક્યારે નહીં પડે? મહારાજ કહે છે, જેને ભગવાનના અને સદગુરુના નાના મોટા વચન હોય એની પર નિરંતર દ્રષ્ટિ હોય. શું હોય? જેને ઠાકોરજી મહારાજના વચનમાં અને પોતાના સદગુરુના વચનમાં જેની નિરંતર દ્રષ્ટિ રહેતી હોય, એના વચનથી બાર પગ દેવો પડે એમાં એને અતિશય કઠણ પડતું હોય, અને એ વચન જે હોય ઠાકોરજી મહારાજનું અને પોતાના સદગુરુનું, એ વચનથી અધિક પણ ન વર્તે અને ન્યૂન પણ ન વર્તે, એવો જે વ્યક્તિ હોય ને એ ધર્મમાંથી ક્યારેય ચલાયમાન થાય નહીં. આ અંત્યનું 24મું થયું, બે, લોયાનું છઠ્ઠું અને અંત્યનું 24મું. હવે અંત્યનું 35મું શુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે, હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ને ભગવાનના ભક્તોનો દ્રઢ આશ્રય હોય, જે આશ્રય ગમે તેવો આપતકાળ પડે ને દેહને સુખ દુઃખ માન અપમાન દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને જાય નહીં, તે કેમ જણાય છે એને એવો આશ્રય છે? સ્વામી પ્રશ્ન પૂછે છે મહારાજને, કે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, એ આશ્રયને કઈ રીતે ઓળખાય કે માન અપમાન થાય, સુખ દુઃખ આવે કે દેશકાળ વિષમપણો આવે, એ ગમે તે થાય પરંતુ એનો આશ્રય દ્રઢ છે આપતકાળમાં, એ કઈ રીતે જણાય, અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય, આપતકાળમાં એનો વ્યવહાર કેવો હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય ને ભગવાન બીજા સર્વેને તુચ્છ જાણતો હોય તથા પોતાની પ્રકૃતિ તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે,
ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરડે તેમાં કચવાય જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે, એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાળ પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટળે. અહીં શું કીધું મહારાજે? ગમે તેવી પ્રકૃતિ હોય પરંતુ ભગવાનને ભગવાનના ભક્ત એને ગમે ત્યારે એની પ્રકૃતિ મરડે છતાં પણ ક્યારેય મૂંઝાય નહીં, પરંતુ આજ્ઞા પાળે એવો જે વ્યક્તિ હોય તે ક્યારેય ગમે તેટલો આપત કાળે તો પણ એનો આશ્રય ક્યારેય ડગે નહીં, એ ભગવાનને પોતાના ભક્તને મેલે નહીં. લોયાનું છઠ્ઠું, અંત્યનું ચોવીસમું, અંત્યનું પાંત્રીસમું. હવે કયું આવ્યું? લોયાનું દસમું. ચૈતન્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે. કોનો? ચૈતન્યાનંદ સ્વામીનો છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમ પણ હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં. અનેક કાળ સતયુગ, તેતા, દ્રાપર કળીરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ ધારવી. આ લોયાનું દસમું નિર્વિકારી રહ્યાનું વચનામૃત છે. અને હવે છે પ્રથમનું 74. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલું વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈ વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈ આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કહેવી, પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તેમાં પણ જેનું અંતકરણ જેવું હશે તેવું સૌને જણાણો હશે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો પક્ષ તો હૈયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે. જો સત્સંગનું ઉત્કૃષ્ટ પણ હોય તો ઘણા જીવોને સમાસ થાય ને જ્યારે કોઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં, એટલા માટે હર્ષક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, તે શ્રી કૃષ્ણ નારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. હવે આપણે વાત કરીએ લોયાનું છઠ્ઠું, અંત્યનું ચોવીસમું, અંત્યનું પાંત્રીસમું, લોયાનું દસમું અને પ્રથમનું 74. આ પાંચે પાંચ વચનામૃતમાં એક જ વાત કરવામાં આવી છે આપતકાળની. હવે લોયાનું છઠ્ઠામાં મહારાજે શું કીધું કે ધર્મ સંબંધી સાધનમાં એક નિષ્કામ પણ અતિશય હોય ને તો ક્યારેય ચલાયમાન થવાય નહીં, અને ભગવાન સંબંધીમાં એક નિશ્ચય હોય તો બધું જ. ધર્મ સંબંધીમાં નિષ્કામ પણ હોય તો બધું આવે, અને ભગવાન સંબંધીમાં નિશ્ચય હોય તો બધું આવે. હવે સદગુરુ શ્રી મુક્તાનંદના જીવનમાં આપણે જોઈએ, સ્વામીને આપતકાળ તો આવ્યો, સ્વામીને આપતકાળ આવ્યો ને, ગુરુદેવની આજ્ઞા હતી ભણવાની, ગુરુદેવની આજ્ઞા હતી. અને મુક્તાનંદના જીવનમાં જોઈએ, સ્વામીને સરદારમાં શામદાજી મહારાજ પાસે જ્યારે રહેતા હતા ત્યારે કેટલું મોટું માન મળતું હતું કે નહીં, અતિશય માન હતું ને. એટલું જ નહીં વાલા મુક્તો, એ જ્યારે વખત આવશે ને ત્યારે હું તમને એ વાત દોહરાવીશ, પરંતુ સારૂપે ખાલી કહી દઉં છું કે મોટા મોટા રાજાઓ
સ્વામીના પગે પડતા હતા. શું લખ્યું છે સાગરમાં? મોટા મોટા રાજાઓ સ્વામીના પગે પડતા હતા જ્યારે શામદાજી મહારાજના આશ્રમમાં રહેતા હતા ત્યારની વાત છે. જ્યારે મહારાજને મળ્યા અને વડોદરામાં શાસ્ત્ર કરે એ તો વાત આખી હજી તો અલગ જ છે. હજી તો આપણે એ ટોપિક ઉપર પહોંચે ને એ વાત આવશે ત્યારે આપણે દોહરાવીશું. પરંતુ હજી તો એમને રામાનુસરનો યોગ જ નથી થયો, હજી તો એમને મહારાજનો પણ યોગ નથી થયો. પણ એ પૂર્વે જ્યારે શામદાજી મહારાજ સાથે રહેતા હતા ને ત્યારે મોટા મોટા રાજાઓ હોય કે મોટા મોટા મહંતધારીઓ હોય કે મોટા મોટા ભક્તો હોય, આ લોકની જેટલી કીર્તિઓ છે, યશ છે, એ બધા જ ક્યાં રઝળતા હતા? સ્વામીના ચરણમાં રઝળતા. તો સ્વામીને આટલું મોટું પદ મળ્યું, મોટા મોટા રાજાઓ નમતા, શાસ્ત્રોના પાછળ અર્કને પણ જાણતા હતા ને, વિવેકી હતા ને, અને જાણતા હતા એટલા માટે તો એનું જે લક્ષ્ય હતું ભગવાનને પ્રસન્ન કરવાનું, વ્રતને સિદ્ધ કરવું, નિષ્કામીપણું વ્રત કહેતા બ્રહ્મચર્ય વ્રતને સિદ્ધ કરવું અને ભગવાનને પ્રસન્ન કરવા, આ બે લક્ષ્ય હતા. એ બે લક્ષ્યને લઈને તો એ તો ગમે એટલા તીર્થયાત્રા કરી, પણ કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામી જ્યારથી અમરાપુરનો ત્યાગ કર્યો અને આ સરદાર સુધી કહેતા, બંધ્યા સુધી કહેતા, હું તો ભુજની પાઠશાળા હજી આપણે અહીં પહોંચ્યા છે ભુજ સુધી, કોઈ જગ્યાએ એમને બંધન થયું? કોઈ જગ્યાએ થયું? કોઈ જગ્યાએ? તો સરદારમાં શામદાજી મહારાજ આટલું મોટું માન સન્માન એમને આપતા અને મોટા મોટા રાજાઓ એમને માનતા અને મહંતાઈની પદ ઉપર હતા અને જે ધારે કરી શકે ને, જે પદ ઉપર હોય તો જે ધારે કરી શકે ને, ગુરુદેવને મનાવી પણ શકે, ભક્તોને મનાવી પણ શકે, સાધુને પણ મનાવી શકે, બધું જ કરી શકે એમ છે ને, પરંતુ કોઈ જગ્યાએ પોતાની સત્તાનો ઉપયોગ કર્યો હોય કોઈ જગ્યાએ બન્યું છે? સ્વામીના જીવનમાં એવું તમને જોવા મળશે? ક્યારે જીવવા મળશે? ક્યાંય જગ્યાએ? મુક્તાનંદના જીવનમાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. એટલું જ નહીં, મોટા મોટા રાજાઓ માનતા હોય તો પણ મોટા રાજાઓ પાસે પોતાનું કાર્ય સરાવ્યું એવું બન્યું છે કોઈ જગ્યાએ? મોટા રાજાઓ પણ મુક્તાનંદ સ્વામી એવો કોઈ પણ જગ્યાએ એવો પ્રસંગ બન્યો હોય કે મોટા રાજા પાસે મુક્તાનંદ સ્વામી પોતાનું ધાર્યું કરાવ્યું, આવું કોઈ જગ્યાએ શબ્દ આવે? કે મુક્તાનંદ સ્વામીએ મોટા મોટા રાજાઓએ પોતાનું ધાર્યું કરાવ્યું, આવું કોઈ જગ્યાએ બને? હા, એ વાત અલગ છે પાછું, કે મોટા મોટા રાજાઓને ભગવાનનો નિશ્ચય કરાવી દીધો અને ભગવાનના પગમાં પડાવી દીધા અને ભગવાનને એને નિશ્ચય કરાવીને ભગવાનને ઓળખાઈ દીધા, એ વાત આખી અલગ છે. એ કલ્યાણના માર્ગની વાત છે કે મોટા મોટા રાજાઓનું પણ કલ્યાણ સ્વામીએ કર્યું અને મહારાજની ભેટ કરાવી, રામન સ્વામીની ભેટ કરાવી, એ વાત આખી અલગ છે. પરંતુ મુક્તાનંદ સ્વામીને આટલું મોટું પદ મળ્યું છતાં પણ કોઈ જગ્યાએ એમને પોતાનું ધાર્યું કરાવ્યું હોય, પોતાની રુચિ જણાવી હોય, એવું કોઈ જગ્યાએ બન્યું નથી. તો આટલું પદ મળ્યું, મોટો મોટો રાજા મળતા, નમતા, શાસ્ત્રના અર્કને જાણતા, પણ કોઈ જગ્યાએ ન લોભાયા અને માત્ર ને માત્ર એક જ લક્ષ્ય રહ્યું કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે વ્રતને સિદ્ધ કરવું છે. એનું જો કોઈ કારણ હોય ને તો મુક્તાનંદ સ્વામીના જીવનમાં ધર્મ સંબંધી નિષ્કામ વર્તમાન અતિશય દ્રઢ હતું. એટલું જ નહીં, એને શ્રીહરિ ઠાકોરજી મહારાજનો પરિપૂર્ણ નિશ્ચય હતો કે મારે ઠાકોરજી મહારાજને પ્રસન્ન કરવા છે, એને પ્રસન્ન કરતા મારે ગમે તેટલા વિઘ્ન આવે, ગમે તેટલા આપતકાળ સર્જાય, પણ કોઈ જગ્યાએ અટવાય નહીં, કોઈ જગ્યાએ લેવાય નહીં. એ આપણી માં મુક્તાનંદ સ્વામી, એ આપણી માં મુક્તાન, આપણી નહીં કહેતા આખા સંપ્રદાયની, સ્વામિનારાયણ સંપ્રદાયની જો કોઈ માં હોય ને તો મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી એનામાં નિષ્કામપણું અતિશય દ્રઢ હતું, એનામાં ભગવાનનો નિશ્ચય, ઠાકોરજી મહારાજનો નિશ્ચય
પરિપૂર્ણ હતો ને, એટલા માટે આટલી મોટી સત્તા મળી હોય ને, આટલા મોટા રાજાઓ નમતા હોય ને, છતાં પણ પોતાનું લક્ષ્ય ના ભૂલે ને, એનું કોઈ કારણ હોય ને, તેના હૃદયમાં બે અતિશય દ્રઢ હતું, દ્રઢ હતું. અને આ જો બે દ્રઢ ના હોય ને, ભગવાનનો નિશ્ચય જો દ્રઢ ના હોય ને, અને પોતાનું લક્ષ્ય ગુમી જાય, ગુમાવી દે ને, તો હવે આ ખરેખર તો આમ જોવા જોઈએ ને, વાલામુક તો જેને મોટી મોટી સત્તાઓ મળે ને, મોટા મોટા રાજાઓ નમતા હોય ને, આ રાજા તો હજી તો દૂરની વાત રહે, એ બે હરિભગત માનતા હોય ને, બે હરિભગત માનતા હોય ને, ત્યાં જ એમને થઈ જાય કે મારું કંઈક માન સન્માન, મારાથી કંઈક થાય, હું કંઈક કરી શકું, અને મારાથી બધું થાય. પણ એ વાત ભૂલ ભરેલી, અજ્ઞાન ભરેલી, અણસમજણયુક્ત અને ડાપણ ભરેલી અને મૂર્ખ ભરેલી પૂરેપૂરી છે. આ જીવથી શું થાય? મને કહો, મુક્તાનંદ સ્વામી કોઈ જગ્યાએ એવું કીધું કે આ મારા થકી થયું છે? મુક્તાનંદ સ્વામી એવું કીધું શામદાજી મહારાજને કે ગુરુદેવ, તમે જ્યારે હું જ્યારે આશ્રમમાં નહોતો આવ્યો, એ પહેલા તો તમારા મંદિર કોઈ આવતું નહોતું, તમારું નામ બહુ મોટું હતું, પરંતુ કોઈ કથા વાર્તા સાંભળવા આવતું નહોતું, મંદિર એટલા દર્શન કરવા આવતા નહોતા, રાજાનો એટલો બધો યોગ હતો નહીં, તમે મોટા હતા, તમને જાણતા હતા, રાજા તમને પણ માનતા હતા, પરંતુ બીજા ઘણા બધા રાજાનો સંપર્ક થયો, એ મારે લઈને થયો. આવું મુક્તાનંદ સ્વામી કોઈ જગ્યાએ કીધું? કોઈ જગ્યાએ કીધું? મુક્તાનંદ સ્વામી તો ખાલી તેને એટલું જ હતું, મારું લક્ષ ભગવાનને પ્રસન્ન કરવા છે, મારું લક્ષ નિષ્કામ વ્રત સિદ્ધગુરુ, આટલું મને સદગુરુ મને માર્ગ બતાવી દે તો બરાબર છે. પણ સદગુરુએ થકી એ પ્રશ્નનો ઉત્તર ન થઈ શક્યો, અને સેવા તો સ્વામીએ બધી જ કરી, પરંતુ કોઈ જગ્યાએ ન લોભાણા, તેનું જો કોઈ કારણ હોય તો નિશ્ચય, અને જો કોઈ કારણ હોય તો નિષ્કામી વર્તમાન. આ અટલ અને અચલ હતું, અચલ હતું. અને બીજું વચનમાં કહ્યું છે, શુકાનંદ સ્વામીનો પ્રશ્ન શું કીધું કે આપણા સર્વે સંત વર્તમાનમાં રહે છે, તથાપી એનામાં એવું કયું લક્ષણ છે કે જેણે કરીને એમ જાણે જે એને આપત્તિકાળ પડશે તો પણ ધર્મમાંથી નહીં ડગે? ત્યારે મહારાજ કે જેને ભગવાનના નાના મોટા વચન હોય તેમાં નિરંતર દ્રષ્ટિ વર્તતી હોય, અને બહાર પગ દેવો એમને અતિ કઠણ પડતો હોય, અને એ વચનથી આગળ પણ ન જાય, એ વચનથી ન્યૂન પણ ન વર્તે, તો જાણે એને ધર્મમાંથી ક્યારે એ ડગે નહીં, એ ક્યારે આપતકાળે ડગે નહીં. આ તમે વિચાર કરો, કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ આજ્ઞાનો ભંગ કર્યો હોય એવું મને બતાવો, કોઈ જગ્યાએ આજ્ઞાનો ભંગ કર્યો એવું બતાવો. જ્યારથી અમરાપુરનો ત્યાગ કર્યો અને સરદાર સુધી આવ્યા, ત્યાં સુધી દ્વારકાદાજી મહારાજની વાત હોય કે કલ્યાણદાસજી મહારાજની વાત હોય કે મોરબીના કાશીરામદાસજી મહારાજની હોય કે તા સદગુરુ રામાનંદ સ્વામીની વાત હોય, કોઈ જગ્યાએ મુક્તાનંદ છે ને એમ થયું કે હું આજ્ઞા લોકું થયું? ગુરુદેવ રામાનંદ સ્વામીની પાસે એવું કીધું કે મારે વ્રત સિદ્ધ કરવું છે, મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, બધી જગ્યાએ કીધું, પરંતુ જાપામાં એમને સૌ પ્રથમવાર સરદારમાં સ્વામીના દર્શન થયા, ગુરુદેવના દર્શન થયા, તો ગુરુદેવના દર્શન થયા પછી એમને કોઈ એવો ઠરાવ કર્યો કે ગુરુદેવ મારે આમ છે? કીધું કઈ ભગત? કોઈ જગ્યાએ કીધું? મુક્તાનંદ સ્વામી કોઈ જગ્યાએ કીધું? કોઈ જગ્યાએ નહીં. અને મુક્તાનંદ સ્વામી ખરે તો ભગવાનને પ્રસન્ન કરવા હતા અને વ્રતને સિદ્ધ કરવું હતું, તો ગુરુદેવ રામાનંદ સ્વામીને કહી શકત ને કે ગુરુદેવ મારે તો આ વ્રત સિદ્ધ કરવું છે, તમે મને ક્યાં ચિઠ્ઠી લેવા મોકલો છો સરદારમાં અને અમરાપુરમાં? પહેલા તો સરદારમાં ચિઠ્ઠી લેવા મોકલા, જાઓ ચિઠ્ઠી લઈ આવો, અમરાપુરમાં ચિઠ્ઠી લઈ આવો, પછી તરત આવીને કીધું. શું કીધું? જાઓ હળા કપડા પહેરેલા કપડા ક્યાં જઈતા રહ્યા, અને એ પણ પાછું શું કીધું ગુરુદેવે કે જ્યાં સુધી પછી અમે આજ્ઞા ન કરીએ ત્યાં સુધી પાછું આવવું, અને પાછા પણ હળાકવા ગયા
અને પછી મૂળુભાઈએ પત્ર લખ્યો. મૂળુભાઈને કહેવાથી સ્વામી આવ્યા બંધ્યામાં, અને બંધ્યામાં આવીને કીધું ક્યાં છે અમારા મુક્તાનંદ, અમારા મુક્તાનંદને મળવું છે. ત્યારે મૂળુભાઈ કહે, એ તો હળા કહે છે કે જાઓ જાઓ બોલાવો. ત્યારે સ્વામી એમ કહે છે મૂળુભાઈને, શું ગુરુદેવ કીધું? હા ગુરુદેવ કીધું, એટલે જ હું તમને કહું છું, ચાલો તમને જલ્દી ગુરુદેવ બોલાવે છે. એ હું કીધું પાછું મુક્તાનંદ સ્વામી મૂળુભાઈને, ગુરુદેવ કીધું તો આવું. શું કીધું? ગુરુદેવે કીધું તો આવું, નકર નકર નહીં. જોવો તો ખરા કેટલું વચનનું અનુસંધાન. એટલું જ નહીં, દીક્ષા આપીને ક્યાં મોકલી દીધા? તરત જ આમાં કોઈ જગ્યાએ એમાં રજૂઆત કરી કે ગુરુદેવ હું તો હવે ભગવાનને પ્રસન્ન કરવા આવ્યો છું, આમાં તમે ભગવાનનો પ્રસન્નનો માર્ગ જ ક્યાં છે? આમાં મૂળુભાઈનું હળ આપવાનું તમે મને કીધું, ચિઠ્ઠી લેવાનું કીધું, ભુજમાં મોકલા. મારા લક્ષ તો બે છે, એ તમે તો કહેતા નહીં. આવું કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામીએ રજૂઆત કરી કરી? કોઈ જગ્યાએ નહીં, મુક્તો કોઈ જગ્યાએ નહીં. ગુરુદેવ રામાનંદ સ્વામીની એક એક આજ્ઞા મુક્તાનંદ સ્વામી પાળતા. એટલું જ નહીં, જ્યાં જ્યાં દીવા જેવા મશાલ જેવા વીજળી જેવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ એમની જોડે રહ્યા, પણ કોઈ જગ્યાએ આજ્ઞાનો ભંગ કર્યો નથી. કોઈ જગ્યાએ આજ્ઞાનો ભંગ નથી કર્યો. સતત એક જ નજર, સતત એક જ દ્રષ્ટિ કે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા વિના કઈ થાય. એટલું જ નહીં, આ ભુજમાં પણ રહ્યા ને તો આપતકાળ આવ્યો ને, આ ભેખધારીઓ દ્વારા દેશીઓ દ્વારા, ત્યારે એ આપતકાળમાંથી કઈ રીતે રસ્તો કાઢવો ને એ વિચારે છે દેવાનંદ સ્વામીની સાથે કે શું કરવું. દેવાનંદ સ્વામી, હું પણ વિચારું છું કે ગુરુદેવની આજ્ઞા પાળાય એમ કરવું જોઈએ આપણે. અને આવો આપતકાળ આપણે આવ્યો એ તો ભણવામાં શું થાય? ફોન થાય, ગુરુજી આ રહેવા એવું નથી, બહુ તાપ પડે છે, બહુ ઠંડી પડે છે, હીટર મોકલો, એસી મોકલો, કુલર મોકલો. થાય કે ના થાય? મનુષ્ય સંબંધિત આપદા હજી આવી જ ના હોય. મનુષ્ય સંબંધી આપદા હજી આપણને આવી જ ન હોય. અને મનુષ્ય સંબંધી આપદ આ ભલા માણા, આ કોરોની આપત્તિ નહીં હજી સમજાતી. આ તો નથી ને કોઈ વ્યક્તિ થ્રુ તો થયા નહીં હે, છે જ નહીં. એટલે ગજબનું હોય છે, ગજબનું ગજબનું હોય છે. આજે નોર્મલ માણસની આપત્તિ શું, વ્યથા શું? આજે ઘરમાં બેઠેલા આ કોરોના COVID-19માં બધા ઘેર બેઠા છે એની આપત્તિ શું? બહાર જવાતું નથી, ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સહેવાતું નથી, ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી, રૂબરૂ મળાતું નથી, વિડીયો કોલમાં ફાવતું નથી, ખોટું સહન થતું નથી, સાચું કહેવાતું નથી, અધૂરા કામ પૂરા થતા નથી, નવા કામ મળતા નથી, ઘરમાં હોટલ જેવું બનતું નથી, વખાણા વગર ખવાતું નથી, ઊંચા અવાજે બોલાતું નથી, ધીમેથી કોઈ સાંભળતું નથી, ખડખડાટ હસાતું નથી, મનમાં રડાતું નથી, દેશની સરકારને કંઈ કહેવાતું નથી અને ઘરની સરકાર કંઈ સમજતી નથી. આજના વ્યક્તિને COVID-19માં આ જ પ્રોબ્લેમ છે ને? શું પ્રોબ્લેમ છે? શું આપતકાળ છે ભગત? આ જ પ્રોબ્લેમ છે ને? COVID-19ની તો વાત આખી અલગ રહી, પણ ઘરમાં જ માણસ બેઠો છે ને, આ જ આપત્તિ છે ને? કોઈને કહેવાતું નથી, દેશની સરકારને કહી શકાતું નથી, ઘરની સરકારને. હા ઘરની સરકારમાં કંઈક હાલતું હોય તો બહાર કહે નહીં. અને જીવનો સ્વભાવ જોજો, ઘરમાં ના હાલે ને એટલું બહાર ચલાવવા જાય, અને બહાર એ જ ચલાવવા પ્રયત્ન કરે જેનું ઘરમાં ના હાલતું ને એ જ, ઘરમાં જેનું ના હાલતું હોય એ જ બહાર ચલાવવા પ્રયત્ન કરે, અને બહાર જ એનું જેટલું ડાપણ ડાયું કરે ને એટલું ઘરમાં ના કરી શકે. કારણ કે ઘરમાં છે ને બિલાડી થઈને જ રહેવું પડે. જો બિલાડી થઈને ના રહી અને કૂતરાને જેમ ભસ ભસ કરે ને તો શું થાય આપ તો બધા જાણો જ છો. એટલે બધી જગ્યાએ એમ નહીં કહેતો કે સંસારમાં જ વાત છે, આ તો આધ્યાત્મિકની વાત હોય કે ભૌતિક માર્ગની વાત હોય કે ગમે તેવો આપતકાળ સર્જાયો હોય, પણ જો સમજણ ઠેકાણે ન હોય ને અને એ આપતકાળમાંથી ઉગારવાનો પ્રયત્ન જો ન કરે ને, અને ખરેખર તો એ જ કહેવાય વ્યક્તિ સાચો
કે આપદકાળમાં જે રસ્તો કાઢે ને, આપદકાળમાં જે માર્ગ બનાવે ને, અને આપદકાળમાં જ પોતાની સ્થિરતા રાખે ને, અને આપદકાળમાં જ પોતે વિક્ષેપ ન રાખે ને, અને વિક્ષેપ ન થવા દે ને, અને પોતાનું મન અટળ રાખે, અને એક જ ધ્યેય રાખે કે આ ઠકોરજી મહારાજ, આ મુક્તાનંદીય પરંપરાના સદગુરુ, આ સદગુરુને અને આ સંતોને મારા ભક્તોને પકડી રાખવાના છું, આટલું જો રાખે ને તો બધો જ આપતકાળ નિવારણ થાય 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 ને થાય જ. આ મુક્તાનંદ સ્વામીના જીવનમાં શું હતું? મુક્તાનંદ સ્વામીના જીવનમાં શું હતું? આટલા બધા આપતકાળ આવ્યા, એને કેમ શું હોય? સ્વામીના જીવનમાં આપતકાળ છે, બીજું કઈ હતું જ નહીં. બરાબર ને? સ્વામીને આપતકાળ ઉપર આપતકાળ હતા, આપતકાળ ઉપર આપતકાળ. જયારે સદગુરુની શોધમાં કેટલા બધા આપતકાળ, કેટલા બધા આપતકાળ. સ્વામીને જે જોતું ને એ જ બધું મળતું હતું, બધું મળતું હતું. તે આપતકાળ જ કેવાય બધા. અને એમાં તો ભુજમાં તો વેશી ભેગધારીઓ દ્વારા પાઠશાળામાં તો કહેતા, જે આશ્રમમાં રહેતા હતા, તો બહુ મોટો આપતકાળ સર્જાયો, બહુ ઉત્પાત થયું ભેગધારીઓ દ્વારા, દેશીઓ દ્વારા. તો આ બધા આપતકાળમાં પણ મુક્તાન સ્વામીની દ્રષ્ટિ નિરંતર ક્યાં રહેતી હતી? મારા ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા શું છે? ભણાવા છે. મારા ગુરુદેવ શું કીધું છે? કે જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી આવવા નથી, વિદ્યા પૂર્ણ થાય ત્યારે આવવાનું છે. તો મારા ગુરુદેવની આજ્ઞા છે, એ આજ્ઞાને મારે પાળવાની છે. અને એ આજ્ઞા ઉપર નિરંતર જો કોઈ દ્રષ્ટિ રહેતી હોય ને તો આપણા મુક્તાનંદ સ્વામીની, તે મુક્તાનંદ સ્વામીને સદગુરુમાં કેટલી નિરંતર દ્રષ્ટિ વર્તે છે તો શું આપણને એવી રહે છે હૃદયમાં? તપાસ કરીએ બધા. અને જેને જેને આજ્ઞાનો ભંગ કર્યો છે, વચનનો ભંગ કર્યો છે, એને બધાને કલંક લાગ્યા લાગ્યા ને લાગ્યા. માતા સીતાજીને શું થયું? રામ ભગવાને શું કીધું હતું? ક્યાં રેખાને, લક્ષ્મણ શું કીધું હતું? ક્યાં રેખાને ઓળંગતા, શું કીધું હતું ભગત? લક્ષ્મણ રેખાને ઓળંગવી નહીં, અને જો રેખા ઓળંગી તો શું થયું? રાવણ ઉપાડી ગયો ને, ઉપાડી ગયો ન ઉપાડી ગયો? પરાતી માતાએ શંકરજીનું નામ આવીને શું થયું? બળવું પડ્યું. 80,000 વર્ષનો વિયોગ થયો. કેટલા? 80,000 વર્ષનો વિયોગ થયો. એટલે આવું છે, આજ્ઞામાં જેને ભંગ કર્યો હોય ને, અને જેની આજ્ઞામાં જેની દ્રષ્ટિ ના રહેતી હોય ને, એ ભલ ભલા પડ્યા છે, પડ્યા છે, પડ્યા છે, અને પડ્યા જ છે. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે, મત ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદા તરીશ્યસી અથ ચેતમ અહંકારન શ્રશ્યસી વિનક્ષતિ. કેતા કે મારામાં ચિત્ત વાળો તું મારી કૃપાથી તું બધા સંકટોને ઓળંગી જઈશ, પરંતુ જો તું અહંકારથી મારું વચન તું નહીં માને અથવા ચેતમ અહંકારાન, અથવા ચેતમ અહંકારાન ન શ્રોષ્યસી, જો તું અહંકારથી મારો એક શબ્દ તું નહીં સાંભળીશ ને તો વિનક્ષસી, તું નાશ પામીશ, નાશ પામીશ. એટલે તો નિષ્કળંક સ્વામી કહે છે, વચનમાં વસવું ઘણું વર્તવું નર અમરને, મકલ્યામાં મજા ખરી ચોખી જાણું ચરાચરને. વચનમાં રહેવું બહુ અઘરું છે, બહુ એટલે બહુ અઘરું છે. એમાં તો ભાઈ જયારે સાનુકૂળતા હોય ને ત્યારે તો વચનમાં હવ કોઈ રહે, એસી મળતું હોય ને એ જ્યુસના બોટલ ને એ તમારે તો, તમારે તો દાબેલી ને પાવભાજી ને કેપ્સ બધું મળતું હોય, મેક્સિકન ને તમારે તો સમોસા ને દાબેલી શિખંડ ને પૂરી ને રોટલી ને શાક ને પંચકઠોળ ને આ બધું મળતું હોય ને, આ હા હા હા. અને જે દાડે આજ્ઞા કરે તો ગુરુજી રસિક આપણે કોદરી પર ઉતરવાનું છે, શું થાય પછી? એ તો પછી રસિક જ જાણે. પછી ભગતને કે ભગત આપણે જ્યુસ ઉપર ઉતારવા, ભગત જ જાણે શું થાય.
આપણા માટે આપતકાળ તો આ જ ને. હવે હવે આપણા માટે મનુષ્ય સંબંધી આપદા કે દેવી સંબંધી આપદા, હવે COVID-19 માં દેવી સંબંધ શું આપણને પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ છે? આ મંદિરમાં બેઠા બેઠા ભજન કરીએ છીએ, સંતોની જોડે રહીએ છીએ, કથા વાર્તા સાંભળીએ છીએ, ખા બે ટાઈમ મળી જાય છે, ભજન સારી રીતે થાય, શું છે? નથી રોગાદિકનો આપદા કે ડાયાબિટીસ હોય, ડાયાબિટીસ હોય તો ચકતા ના ઉલળે ને. નથી રોગાદિકની આપદા, નથી મનુષ્ય સંબંધે આપદા, નથી દેવી સંબંધે. બધી આપત્તિઓ દેવ સંબંધ સુખી છીએ, મનુષ્ય તોય સુખી છીએ, કોઈ આપત્તિ નથી આપણને, કોઈ આપત્તિ ખરા. એટલે જ સ્વામી કહે ને, દુઃખ કોઈ પ્રકાર નથી. હવે તો ખોતરીને દુઃખ ઉભા કરે. એટલે મુક્તાનંદ સ્વામીના જીવનમાં આ વચનામૃતના આધારે, અંત્યના 24ના આધારે સ્વામીની દ્રષ્ટિ સતત સદગુરુની દ્રષ્ટિમાં વર્તતી હતી. સદગુરુના જે વચન હતા કે મુક્તાનંદ પાછું આવવાનું નથી જ્યાં સુધી વિદ્યા પૂર્ણ ન થાય ત્યાં સુધી. એટલે આ આપતકાળ આવ્યો ને, આ વિદ્રોહી રૂપી જે આપતકાળ આવ્યો, મનુષ્ય સંબંધી જે આપત્તિ આવી, એમાંથી કઈ રીતે નીકળવું ને, એ માર્ગ મુક્તાનંદ સ્વામીને મળી જતો. એનું કોઈ કારણ એને ક્યારે ગુરુદેવના વચનમાં કોઈ પણ પ્રકારનો સંશય, કોઈ અધિક વર્તવું, કોઈ ન્યૂન વર્તવું, એવો કોઈ પણ પ્રકારનો મુક્તાનંદ સ્વામીના જીવનમાં નહોતો. એટલા માટે એ સર્વોપરિ સંત કહેવાય છે. કે એને ક્યારે સદગુરુના વચનમાં કોઈ સંશય નહીં, કોઈ વચનમાં અપડાઉન નહીં, અપડાઉન નહીં, અપડાઉન નહીં, અપડાઉન નહીં. સમજાને, સમજાને. એટલે લોયાનું ચઠ્ઠું અને લોયાનું છઠ્ઠું અને અંત્યનું 24મું નિષ્કામી વર્તમાનના હિમાયતી આપણા મુક્તાનંદ સ્વામી, નિષ્કામ આપણા હિમાયતી મુક્તાનંદ સ્વામી, અને આ વચનમાં ક્યારે એમને સંશય, કોઈ વિચાર નહીં ગુરુદેવમાં, એ કોણ? આપણા મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. હવે અંત્યના 35ના આધારે આપણે કાલે જોઈશું એ કથા પૂર્ણ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.